नून एवरीवन। सो अपने लोगों अत्यार सुधी में यूवी स्पेक्ट्रोस्कोपी अंदर पहला तो जोई लीधो एनो इंट्रोडक्शन नो क्वेश्चन एंड धेन आपणे जोयो कि यूवी वर्णपट में जोवा मळती विविध संक्रांतिओ एंड धेन आपणे जोयो तो मोल स्थितिमान शक्ति वक्र अने लास्ट क्वेश्चन आपणे जोयो हतो કે સિમ્પલ ઓક્ઝોક્રોમિક અને ક્રોમોફોરિક સમૂહ છે સમજાવો। તો થોડુંક રિવિઝન કરીએ અને પછી છે આજનો નવો ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ। આપણે લાસ્ટ લેક્ચરમાં છે ક્રોમોફોરિક અને ઓક્ઝોક્રોમિક સમૂહ વિશેની વાત કરી હતી। તો હવે આપણે ક્રોમોફોરિક સમૂહની જ્યારે વાત કરતા હતા ત્યારે આપણે એવું કીધું હતું કે જે સંયોજનો ક્રોમોફોરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે એવું કીધું હતું કે અસંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ કે અનસેચ્યુરેટેડ ફંક્શનલ ગ્રુપ કે જે સંયોજનો અસંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય એવા સંયોજનોને આપણે કીધા હતા સિમ્પલ ક્રોમોફોરિક સમૂહ। પછી આપણે એવું કીધું હતું કે અસંતૃપ્ત સંયોજનો એટલે કે જેમાં પાયબંધ આવેલો હોય એવા સંયોજનો, જે પાયબોન્ડ ધરાવતા હોય એવા સંયોજનો, અને આજે અનસેચ્યુરેટેડ સંયોજનો મીન્સ કે ક્રોમોફોરિક સમૂહ છે એમાં આપણે એવું જોયું હતું કે આ સંયોજનો છે એ લાક્ષણિક શોષણ પટ દર્શાવે છે કે એની જે નિશ્ચિત મર્યાદા હોય છે એની જ અંદર છે એ શક્તિનું શોષણ કરે છે અને આ સંયોજનો છે એ આપણને રંગીન જોવા મળતા હતા। પછી ક્રોમોફોરની અંદર આપણને મળતું હતું લેમડા મેક્સિમમ એન્ડ ધેન મળતું હતું ઈ મેક્સિમમ, એટલે કે એની તરંગ લંબાઈ અને એનર્જી છે એ આપણને મેક્સિમમ સ્થાન ઉપર છે જોવા મળતી હતી। એના જ કારણે છે આના વર્ણપટ આપણને એકદમ પરફેક્ટલી મળતા હતા, કારણ કે એની અંદર જેટલા સંયોજનો છે એ ચોક્કસ તરંગ લંબાઈની અંદર શોષણ કરતા હતા, એટલે આપણે એને કીધું હતું કે છે એની લેમડા મેક્સિમમ અને ઈ મેક્સિમમ। પછી આપણે જોયું હતું કે ક્રોમોફોર ધરાવતા સંયોજનોના એક્ઝામ્પલ જેમાં આપણે જોયું હતું ઇથિન મોલેક્યુલ્સ, પછી ઇથેન મોલેક્યુલ્સ, પછી આપણે વાત કરી હતી સાયનાઇડ સંયોજનોની। તો આ બધા સંયોજનો છે એની અંદર પાયબંધ આવેલા છે, તો આપણે એવું કીધું હતું કે જે પાયબંધ ધરાવતા હશે એ ક્રોમોફોર સમૂહના એક્ઝામ્પલ છે। પછી આની લાક્ષણિકતા એ હતી કે ક્રોમોફોર સમૂહ છે એમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ છે એ દ્રશ્ય વિભાગના કિરણોનું શોષણ કરતું હતું, એટલે દ્રશ્ય વિભાગના વિકિરણનું શોષણ કરે છે તો આપણને એના સ્પેક્ટ્રા છે એ રંગીન મળે, એટલા માટે ક્રોમોફોર ધરાવતા સંયોજનો છે હંમેશા રંગીન હોય છે, કારણ કે દ્રશ્ય વિભાગના કિરણો આપણને જોઈ શકીએ છીએ, રંગ કલરફુલ એવું હોય એવું આપણે જોઈ શકીએ છીએ। પછી આપણે વાત કરી હતી કે ઓક્ઝોક્રોમ સમૂહની, તો એમાં આપણે જોયું હતું કે એવા સંયોજનો જે પોતે એકલા હોય, કોઈ બીજા સાથે જોડાયેલા ન હોય, અને આ છે 200 નેનોમીટર કરતાં ઓછી તરંગ લંબાઈનું શોષણ કરતા હોય છે, એટલે એમાં લેમડા મેક્સિમમ કે ઈ મેક્સિમમ છે એ ઓક્ઝોક્રોમની અંદર જોવા મળતા હતા નહીં। પછી જે ઓક્ઝોક્રોમ સમૂહ છે એ ક્રોમોફોરના લેમડા મેક્સિમમ અને ઈ મેક્સિમમની અંદર ઉપર છે અસર કરતા હતા। હવે જો લેમડા મેક્સિમમ છે એ વધારે, તો લેમડા મેક્સિમમની અસરમાં વધારો કરે તો આપણે એને એવું કીધું હતું કે જેને કહેવામાં આવે છે રેડ શિફ્ટ, અને જો લેમડા મેક્સિમમમાં છે એ ઘટાડો કરતા હતા તો એને આપણે કીધું હતું બ્લુ શિફ્ટ। તો આ બે પ્રકારની આપણે જોઈ હતી, રેડ શિફ્ટને આપણે બીજા નામથી ઓળખતા હતા કે બેથોક્રોમિક અસર, અને બ્લુ શિફ્ટને છે આપણે કીધું હતું કે હિપ્સોક્રોમિક અસર। તો આ બે અસર વિશે છે આપણે જોયું હતું। પછી આપણે એવું જોયું હતું કે આ ઉપરાંત જો તીવ્રતા વધે તો એને આપણે કીધું હતું કે હાઇપરક્રોમિક અસર, તીવ્રતા વધે તો હાઇપરક્રોમિક અસર,
અને જો તીવ્રતા ઘટે તો આપણે એને કીધું હતું હાઇપોક્રોમિક અસર. તો આ આપણે આટલા વિશે છે એ જોઈ લીધું હતું. પછી આપણે કીધું હતું કે ઓક્ઝોક્રોમ ધરાવતા સંયોજનોના એક્ઝામ્પલ, જેમાં આપણે જોયું હતું કે ઓક્ઝોક્રોમ ધરાવતા સંયોજનોના એક્ઝામ્પલમાં તો પહેલાં તો એવું હતું કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવેલા હોય એવા સંયોજનો છે એ ઓક્ઝોક્રોમ સમૂહ ધરાવતા સંયોજનોમાં સમાવેશ થાય છે, અને આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોવાથી ઓક્ઝોક્રોમ સંયોજનો છે એ પણ પોતાના રંગીન સ્પેક્ટ્રા આપણને દર્શાવે છે. હવે અયુગ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં તો આપણે જોયું હતું કે O2, N2, S2 જે વગેરે જેવા સંયોજનો, આ ઉપરાંત છે એ હેલોજન સમૂહના સંયોજનો છે એ પણ છે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું OH, NH2 જે વગેરે જેવા સંયોજનો હતા, Br2, I2 જે આ જે સંયોજનો હતો કે પોતે એકલા હોય, કોઈ સાથે જોડાયેલા ન હોય ત્યારે જે આ સંયોજનોને ઓક્ઝોક્રોમ ધરાવતા સંયોજનો આપણે કીધા હતા, અને આ સંયોજન પાસે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવેલા હોવાથી ઓક્ઝોક્રોમ ધરાવતા સંયોજનોના સ્પેક્ટ્રા પણ આપણને રંગીન જોવા મળે છે. તો આટલી આપણે વાત કરી હતી. હવે આજનો આપણે જે ક્વેશ્ચન સ્ટાર્ટ કરવાનો છે એ આધારિત છે રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ આધારિત, જે આપણે બેથોક્રોમિક અને ઇપ્સોક્રોમિક અસર અને એમાં છે હાઇપરક્રોમિક અને હાઇપોક્રોમિક અસર. આ ચાર જે વર્ડ છે એનો આજે કોન્સેપ્ટ આપણે સમજવાનો છે, અને આ કોઈ ક્વેશ્ચન રૂપે પૂછાય છે જે IMP ક્વેશ્ચનમાંનો ક્વેશ્ચન છે, જે UVમાંથી ઘણી વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન પણ છે. તો એટલા માટે આપણે આજે છે ફરી વાર એકવાર રિવિઝન કર્યું કે જેથી આપણને છે એ આ ક્વેશ્ચન સમજવામાં વધારે ઇઝીલી પડે. તો હવે આપણે આજે નવો ક્વેશ્ચન સ્ટાર્ટ કરશું જે IMP જ ક્વેશ્ચન છે અને ઘણી વાર એક્ઝામમાં પૂછાયેલો પણ ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન છે એ તમને ક્યાંક બે રીતે પૂછી શકે છે. પહેલું છે તમને એવું પૂછાય કે રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ છે એ સમજાવો, નોર્મલી એવી જ રીતના પૂછી શકે છે. ક્વેશ્ચન એવો પૂછાય કે રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ સમજાવો. આવી રીતના છે એ ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી અથવા કરીને એવી રીતના પણ પૂછાય છે કે બાથોક્રોમિક સ્થાન ફેર અને હિપ્સોક્રોમિક સ્થાન ફેર. સમજાવો તથા હાઇપરક્રોમિક અને હાઇપોક્રોમિક અસર સમજાવો. તો આવી રીતના જે આ ક્વેશ્ચન પૂછાય છે, કાં તો તમને એવું પૂછાય કે રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ સમજાવો, અથવા તો એવું પણ પૂછે કે ચારે ચાર ક્વેરિફિકેશન કરીને કે બેથોક્રોમિક સ્થાનફેર અને ઇપ્સોક્રોમિક સ્થાનફેર સમજાવો તથા હાઇપરક્રોમિક અને હાઇપોક્રોમિક અસર છે એ સમજાવો. તો આમાં ચારે ચારનું છે આપણે ડિસ્ક્રિપ્શન ફોર્મમાં દર્શાવવાનું રહેશે. હવે આ ચારે છે એ ડિસ્ક્રિપ્શન ફોર્મમાં દર્શાવતા પહેલાં એક ગ્રાફ આનો ડ્રો કરવાનો હોય છે. જો ગ્રાફ આપણને યાદ રહી જાય તો એના આધારિત છે આપણને થિયોરિટિકલ જે ડિસ્ક્રિપ્શન આવે છે આપણને ઓટોમેટિકલી યાદ રહી જાય. તો એના માટે છે આપણે ફર્સ્ટ ઓફ ઓલ કે પહેલાં ગ્રાફ ડ્રો કરશું જેમાં છે રેડ શિફ્ટ બ્લુ શિફ્ટ દર્શાવશું, હાઇપરક્રોમિક અસર કોને કહેવાય, હાઇપોક્રોમિક અસર કોને કહેવાય, એ બધા વિશે છે અલગ અલગ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાઇઝ જોતા જઈશું. તો હવે આપણો જે ગ્રાફ દોરવાનો છે આપણે બે પેરામીટર આધારિત ગ્રાફ ડ્રો કરવાનો આવશે.
एक तो लेमड़ा मेक्सिमम अने ई मेक्सिमम एटले के एनी तीव्रता मीन्स के एनी शक्ति अने तरंग लंबाई आधारित, कारण के आपणे जोयुं छे के यूवी स्पेक्ट्रोस्कोपी में आपणे संक्रांति इलेक्ट्रॉन नी जोए छे, तो आपणे एवुं जोयुं हतुं के जेनी शक्ति वधारे एनी तरंग लंबाई ओछी। इन शोर्ट के एनर्जी अने तरंग लंबाई एकबीजाना व्यस्त प्रमाण में होय छे। जो तरंग लंबाई वधे तो एनर्जी घटे अने एनर्जी वधे तो तरंग लंबाई घटे, ई बे रिवर्सिबल हता एकबीजाना। तो आपणे ग्राफ ज ड्रॉ करवानो छे के लेमडा मेक्सिमम अने ई मेक्सिमम बे पेरामीटर लई अने आपणे फर्स्ट ऑफ ऑल पहेला ग्राफ ड्रॉ करशुं। तो आपणे आ अक्ष ऊपर लईए छीए ई मेक्सिमम अने अहींया लईए छीए लेमडा मेक्सिमम। जे लेमडा मेक्सिमम छे ई तरंग लंबाई धरावे छे, ई मेक्सिमम एटले के एनर्जी दर्शावे छे, एनो शक्તિનો ક્રમ દર્શાવે છે। હવે ग्राफमा जी आपने क्या आ रीतनो एक शिखर मळे छे एनी चार बाजू दर्शाववामां आवे छे। आ छे 1, 2, 3 अने 4। आ रीतना अमे चार तमने अलग अलग छे दिशामां किरणो बतावा। हवे जेम आ तरफ जाईए छीए लेमडा मेक्सिममां ग्राफमां आ तरफ जाईए, એમ અહીંયાથી માનો કે ઉદ્ગમ બિંદુથી આપણે ગ્રાફ શરૂ કર્યો હોય કોઈ પણ ગ્રાફ, તો ઉદ્ગમ બિંદુથી લેમડા મેક્સિમમના સ્કેલ ઉપર વાત કરીએ તો જેમ આ સાઈડ જતા જઈએ ડાબીથી જમણી સાઈડ એમ લેમડા મેક્સિમમમાં વધારો થતો જશે। એ જ રીતના વાત કરીએ તો કે જ્યાં ઉદ્ગમ બિંદુ છે એનાથી આપણે જઈએ ઉપરની બાજુ ઈ મેક્સિમમ સ્કેલ ઉપર, તો જેમ ઉપર જતા જઈએ છીએ એમ છે એની ઈ મેક્સિમમમાં વધારો થતો જશે। એ તો આપણને ખ્યાલ આવી ગયો ગ્રાફના આધારે। તો હવે આપણે એવું કીધું હતું કે જેમ તરંગ લંબાઈ વધશે, આપણે એવું કીધું હતું કે જો વર્ણપટમાં આવેલો લેમડા મેક્સિમમ વધારે તરફ ખસે તો એને આપણે કીધું હતું રેડ શિફ્ટ। આપણે જ્યારે અગાઉનો નેક્સ્ટ ક્વેશ્ચન જોયો તો ક્રોમોફોરિક સ્થાન, ક્રોમોફોરિક અને ઇપ્સોક્રોમિક એમાં આપણે ઉક્ઝોક્રોમમાં અને ક્રોમોફોરમાં, તો ઉક્ઝોક્રોમમાં આપણે એવું કીધું હતું કે જો લેમડા મેક્સિમમ છે એ વધારે તરંગ લંબાઈ તરફ ખસે તો એને આપણે કીધું હતું રેડ શિફ્ટ। તો આજે લેમડા મેક્સિમમની વધારે મળશે ને આપણે રેડ શિફ્ટ કહી શકીએ આ સાઈડ, કે જેમ લેમડા મેક્સિમમમાં જમણી સાઈડ આવો છો એમ રેડ શિફ્ટ અસર છે એ વધતી જાય છે તરંગ લંબાઈ વધતો હોવાથી, અને આપણે બીજા નામથી કીધું હતું બાથોક્રોમિક સ્થાન ફેર। આ થઈ ગઈ રેડ શિફ્ટની વાત। હવે આ રેડ શિફ્ટની જ લાઇનમાં છે લેમડા મેક્સિમમમાં આ સાઈડ જઈએ છીએ જેમ તરંગ લંબાઈ વધે છે એમ રેડ શિફ્ટ જોવા મળે, એ જ રીતના ઉદ્ગમ બિંદુ સાઈડ આવીએ તો તરંગ લંબાઈ ઘટતી જોવા મળશે, તો આ સાઈડ આપણને જોવા મળશે બ્લુ શિફ્ટ। એટલે કે જેમ તરંગ લંબાઈ ઘટશે એમ બ્લુ શિફ્ટની અસર છે એ વધશે। આને આપણે કીધું હતું કે હિપ્સોક્રોમિક સ્થાન ફેર। હવે આપણને રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ સમજાઈ ગઈ, એ કયા પેરામીટરના આધારે જોઈએ તો કે તરંગ લંબાઈના આધારે। આપણે ગયા લેક્ચરમાં મીન્સ કે જે અગાઉનો ક્વેશ્ચન હતો એમાં પણ કીધું હતું કે જો તરંગ લંબાઈ વધારે તો લેમડા મેક્સિમમ તરફ ખસે તો રેડ શિફ્ટ અને જો ઓછી તરફ ખસે તો બ્લુ શિફ્ટ। આ વાત થઈ ગઈ લેમડા મેક્સિમમની, આ જે બે ડાયરેક્શન બતાવે છે એ લેમડા મેક્સિમમ વધવાની ને એક સાઈડ છે એ લેમડા મેક્સિમમ ઘટવાની। હવે વાત આવે છે કે ઈ મેક્સિમમ, આપણે એવું કીધું હતું કે જો તીવ્રતા વધે તો હાઇપરક્રોમિક અસર અને જો તીવ્રતા ઘટે તો હાઇપોક્રોમિક અસર, એવું આપણે નામ આપ્યું હતું। હવે એનર્જીની વાત કરીએ તો અહીંયા ઉદ્ગમ બિંદુ છે, ઉદ્ગમ બિંદુથી જેમ આગળ જતા જઈએ ઉપરની બાજુ એમ ઈ મેક્સિમમ વધતી જવાની છે। માનો કે એ 0 હોય તો અહીંયા આવતા 10, 20, 30, 40, 50 એમ છે એક એ જે સ્કેલ આપણે લીધો એમ વધતી જશે, તો જેમ આપણે ઉપરની બાજુ જઈએ છીએ એમ આપણને કઈ અસર જોવા મળશે તો કે હાઇપરક્રોમિક આપણને અસર જોવા મળશે। અહીંયા છે આપણને હાઇપરક્રોમિક અસર જોવા મળશે અને હાઇપોક્રોમિક અસર કે આ લેમડા મેક્સિમમમાં ઉપરથી નીચેની બાજુ ઉદ્ગમ બિંદુથી છે એ શરૂ થશે, તો ઉદ્ગમ બિંદુ જ્યાં શરૂ થાય છે ત્યાં ઈ મેક્સિમમ કેવી હશે મિનિમમ એટલે કે ઓછી તીવ્રતાવાળી હશે, એટલે આપણે અહીંયા છે એ દર્શાવશું કે હાઇપોક્રોમિક અસર। તો આ ચાર પેરામીટર આપણે ગ્રાફમાં દર્શાવી દીધા,
રેડ શિફ્ટ બ્લુ શિફ્ટ છે એ લેમડા મેક્સિમમના આધારે દર્શાવી, પછી હાઇપરક્રોમિક અસર અને હાઇપોક્રોમિક અસર એની તીવ્રતા એટલે કે એની એનર્જી લેવલના આધારે દર્શાવી. તો આ ચાર પેરામીટર આપણે ગ્રાફમાં આવી રીતના દર્શાવવાના છે. હવે આ ચારનું તો તમને આઈડિયા આવી ગયો કે આ ચારેય પેરામીટરને શેના આધારિત અને કઈ રીતના દર્શાવ્યા. જેમ ઈ મેક્સિમમમાં વધારે થાય એને અસર એને કહેવામાં આવે છે તીવ્રતા વધે, અને કહેવામાં છે હાઇપરક્રોમિક અસર. અને જેમ તીવ્રતા ઘટે છે ઇન શોર્ટ કે ઈ મેક્સિમમ જેમ ઘટતી જશે એને કહેવામાં આવે છે હાઇપોક્રોમિક અસર. તો આ ચાર વસ્તુ છે આપણને ગ્રાફમાં ઇઝીલી રીતે દર્શાવતા આવડી જાય. તો આ થઈ ગઈ વાત ગ્રાફની. હવે આપણે ચારેય પેરામીટરને છે એક પછી એક જોવાના રહેશે એના ડિસ્ક્રિપ્શન ફોર્મમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલો તો આ ગ્રાફ પછી પોઈન્ટ એક દર્શાવવો પડે કે પદાર્થનો યુવી વર્ણપટ તીવ્રતા એ અને લેમડા મેક્સિમમનો ગ્રાફ દોરતા જે આપણે દોર્યા ઉપર મુજબ મળે છે, અને જેના આધારે જે નીચેના આપણે જે ચાર પદ છે એ આપણે ડિસ્ક્રિપ્શન ફોર્મમાં નીચે મુજબ દર્શાવી શકીએ. એવું તમે પેપર લખો ત્યારે તમારે પોઈન્ટ છે એ લખવાનો અથવા તો નોટ ડાઉન કરવાનો રહે. કારણ કે તમે ગ્રાફ છે પહેલાં ઉપર દોર્યો હોય તો ગ્રાફનું ડિસ્ક્રિપ્શન ફોર્મ તો તમારે જે કરવું પડે કે એક્ઝામિનરને ખ્યાલ આવે કે આ ગ્રાફ આનો છે કે આનો છે. તો એ માટે આપણે એવો પોઈન્ટ લખવાનો કે પદાર્થનો યુવી વર્ણપટમાં તીવ્રતા ઈ આપણે કોના વિરુદ્ધ દોરીએ છીએ એ પણ દર્શાવવું પડે. તો કે તીવ્રતા એટલે કે ઈ અને લેમડા મેક્સિમમનો ઈ વિરુદ્ધ આપણે લેમડા મેક્સિમમનો ગ્રાફ દોરીએ છીએ. ગ્રાફ દોરતા તે ઉપર મુજબ જોવા મળશે, અને જેના આધારે ચાર જુદા જુદા પદો એટલે કે ચાર અલગ અલગ આપણે રેડ શિફ્ટ બ્લુ શિફ્ટ હાઇપરક્રોમિક અને હાઇપોક્રોમિક અસર છે એ નીચે મુજબ સમજાવી શકાય. હવે આપણે એક પછી એકનું છે એ જોતા જશું. તો પહેલાં આપણે વાત કરીએ છીએ કે રેડ શિફ્ટની. અહીં આપણે પહેલો પોઈન્ટ કવર કરશું રેડ શિફ્ટ, જેને આપણે બીજા નામથી ઓળખીએ છીએ બાથોક્રોમિક અસર. આ પહેલા પોઈન્ટ આપણે જોવાનો રહેશે. હવે આપણને એવું પૂછાય કે રેડ શિફ્ટ એટલે શું, તો આપણે એનું કહી શકીએ કે પરિસ્થાપન કે દ્રાવકની અસરના લીધે જો અવશોષણ લાંબી તરંગ લંબાઈ તરફ ખસે તો તેને રેડ શિફ્ટ કહે છે. ગ્રાફ ઉપર જે ડ્રો કર્યો છે એના આધારિત આપણે ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે કે દ્રાવકની અસરના લીધે. કારણ કે કોઈ પણ સોલ્યુશનનો આપણે યુઝ કરતા હશું તો એમાં દ્રાવક તરીકે તો કોઈ વસ્તુ હશે, તો કે દ્રાવકની અસરના લીધે જો અવશોષણ પટ એટલે કે લેમડા મેક્સિમમ જેમ શોષણ વધશે એમ એની તરંગ લંબાઈ છે એ વધશે, જો અવશોષણ પટ અવશોષણ લાંબી તરંગ લંબાઈ તરફ ખસે તો તેને રેડ શિફ્ટ કહે છે. તરંગ લંબાઈ વધશે તો આને આપણે કીધું હતું રેડ શિફ્ટ, જેમ આપણે ગ્રાફમાં દર્શાવ્યું કે જેમ લેમડા મેક્સિમમ વધે છે એને રેડ શિફ્ટ અથવા તો બેથોક્રોમિક સ્થાન ફેર કહેવામાં આવે છે. બીજા શબ્દમાં કેવું હોય એટલે કે રેડ આપણે એવી રીતના પણ દર્શાવી શકીએ કે રેડ શિફ્ટ એટલે આ જે ડેફિનેશન અથવા તો ડિસ્ક્રિપ્શન ફોર્મ એનું ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું રહેશે. બીજી લેંગ્વેજમાં કેવું હોય તો આપણે કહી શકીએ કે રેડ શિફ્ટ એટલે શોષક પટનો લાંબી તરંગ લંબાઈ તરફ ખસવું. આપણે બીજા વર્ડમાં ડિસ્ક્રિપ્શન કરી દીધું કે રેડ શિફ્ટ એટલે કે શોષક પટનું લાંબી તરંગ લંબાઈ તરફ ખસવું, અથવા તો દ્રાવકની અસરના લીધે જો અવશોષણ પટ લાંબી તરંગ લંબાઈ તરફ ખસે તો તેને રેડ શિફ્ટ કહેવામાં આવે છે. ઇન શોર્ટ કે લેમડા મેક્સિમમમાં વધારો થાય એને રેડ શિફ્ટ અથવા તો બાથોક્રોમિક સ્થાન ફેર આપણે કહેવામાં આવે છે. આ વાત થઈ ગઈ રેડ શિફ્ટની. હવે નેક્સ્ટ પોઈન્ટ એમાં એવું આવે છે કે રેડ શિફ્ટ બને છે ત્યારે શોષક પટની શક્તિમાં ઘટાડો થાય છે. આપણને ખબર છે કે જેમ લેમડા વધશે
એમ એનર્જી ઘટે છે, કારણ કે આ બંને છે એકબીજાના વ્યસ્ત છે. લેમડા વધે એમ એનર્જી ઘટે. હવે રેડ શિફ્ટમાં એવું થાય છે કે તરંગ લંબાઈ વધે છે તો આની છે ઈ મેક્સિમમ એટલે કે શક્તિ છે, એનર્જી છે એ ઘટશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે રેડ શિફ્ટ બને છે ત્યારે શોષક પટની શક્તિમાં ઘટાડો થાય છે, જેથી તે દ્રશ્યમાન વિભાગ તરફ ખસે છે. આથી આ સ્થાન ફેરને ઘેરો રંગ બનાવવાની ક્રિયા પણ કહેવામાં આવે છે. હવે એનર્જી ઘટી, આ ગ્રાફમાં તમે જોવો કે એનર્જી ઘટી એટલે કે શક્તિ ઘટી છે એની, પણ તરંગ લંબાઈ વધે છે એટલે શૂન્ય મીન્સ કે પારજામણી વિભાગમાંથી તરંગ લંબાઈ વધશે એટલે એ દ્રશ્ય વિભાગ તરફ જશે. દ્રશ્ય વિભાગ તરફ જશે એટલે કે કલર પટ્ટો દર્શાવશે, એટલે એને ઘેરો લાલ રંગ મળતો હોવાથી આને કહેવામાં આવે છે રેડ શિફ્ટ નામ દેવામાં આવ્યું છે. કારણ કે એનો રંગ જે આપણને રેડ શેડ ઉપર ઘેરો લાલ જેવો મળે છે એટલે એને કીધું છે રેડ શિફ્ટ કહેવામાં આવે છે, અથવા તો એને ઘેરા રંગ બનવાની ક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એક પોઈન્ટ થયો કે રેડ શિફ્ટની અંદર તરંગ લંબાઈમાં છે એ વધારો થાય છે, તેથી એની શક્તિમાં ઘટાડો થાય છે. અને જે તરંગ લંબાઈ વધે છે એ તરંગ લંબાઈ વધે છે એ દ્રશ્ય વિભાગ તરફ ખસે છે, એટલે કે આ જે પટ્ટો છે એ ઘેરો લાલ રંગ બને છે. એટલે આ ઘટનાને રેડ શિફ્ટને છે એ ઘેરો ઘટનાને ઘેરો રંગ બનવાની ક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી હવે આજે જે ઘટના ક્યારે પોસિબલ થશે, તો કે જે સંયોજનો છે એ પાઈથી પાઈ સ્ટાર સંક્રાંતિના શોષક પટના સ્થાનમાં ધ્રુવીય ઘટકોની હાજરીથી આ ઘટના જોવા મળે છે. હવે આપણે જે ચાર સંક્રાંતિ જો એ તો મેઇન છે તે, તો એના જ આધારિત છે. તો આપણે કોઈ પણ ક્વેશ્ચનમાં સંક્રાંતિની વાત આવે તો એ પણ દર્શાવવી પડે કે પાઈથી પાઈ સ્ટાર સંક્રાંતિના શોષક પટના સ્થાનમાં ધ્રુવીય ઘટકોની જ્યારે હાજરી હશે ત્યારે છે રેડ શિફ્ટની ઘટના જોવા મળશે. ઇન શોર્ટ કે ક્રોમોફોર સમૂહ જ્યારે હાજર હશે ત્યારે આપણને રેડ શિફ્ટની ઘટના જોવા મળશે. આપણે જોયું છે કે ક્રોમોફોર અને ઉઝુક્રોમ સમૂહમાં જ ત્યાં રેડ શિફ્ટ બ્લુ શિફ્ટનું આવી ગયું હતું, એટલે કે જેમાં પાયબંધ આવેલો હશે. જો પાયબંધ હશે તો જ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ પાઈથી પાઈ સ્ટારમાં આપણને જોવા મળશે. એટલે આપણે કહી શકીએ કે જે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિના શોષક પટના સ્થાનમાં ધ્રુવીય ઘટકોની હાજરીથી આ ઘટના મીન્સ કે રેડ શિફ્ટની ઘટના છે એ જોવા મળે છે. આ વાત થઈ ગઈ રેડ શિફ્ટની. નેક્સ્ટ આપણે હવે વાત કરવાની છે કે બ્લુ શિફ્ટની. જેને આપણે બીજા નામથી ઓળખ્યું હતું હિપ્સોક્રોમિક અસર. રેડ શિફ્ટની વાત પતી ગઈ, હિપ્સોક્રોમિકની હવે વાત કરીએ અથવા તો બ્લુ શિફ્ટની વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે ડેફિનેશન આવશે કે આપણે એવું કહી શકીએ કે જ્યારે દ્રાવકની અસરના લીધે જો અવશોષણ ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસે તો હિપ્સોક્રોમિક સ્થાન ફેર અથવા તો બ્લુ શિફ્ટ જોવા મળે છે. આ થઈ ગઈ બ્લુ શિફ્ટની ડેફિનેશન. બીજા વર્ડમાં કેવું હોય તો રેડ શિફ્ટથી થોડું ઊંધું કે બ્લુ શિફ્ટ એટલે
એટલે શોષક પત્ની. ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસવું. હવે આપણે ડેફિનેશન ફોર્મ છે એ દર્શાવી શકીએ. રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ. રેડ શીટમાં છે એ તરંગ લંબાઈ વધે છે, જ્યારે બ્લુ શિફ્ટની અંદર તરંગ લંબાઈ ઘટે છે. તો આપણે એ ગ્રાફ ઉપરથી ડિસ્ક્રિપ્શન બે પોઈન્ટ આપણે દર્શાવી શકીએ. હવે આપણને બ્લુ શિફ્ટની ડેફિનેશન મળી ગઈ. પછી આપણે એમ કહી શકીએ કે આ સ્થાન ફેર દરમિયાન તરંગ લંબાઈ ઘટે છે, તેથી શક્તિમાં વધારો થશે. આમાં તરંગ લંબાઈ ઘટશે તેથી એની એનર્જી છે એ વધશે. રેડ શિફ્ટમાં એવું થતું હતું કે તરંગ લંબાઈ વધતી હતી એની એનર્જી ઘટતી હતી. આમાં જોયું તો તરંગ લંબાઈ વધી એનર્જી ઘટી. બ્લુ શિફ્ટમાં એનાથી નેક્સ્ટ પોઈન્ટ રિવર્સિબલ થશે કે તરંગ લંબાઈ ઘટે છે અને લેમડા મેક્સ સોરી ઈ મેક્સિમમ છે એ વધે છે, એટલે કે તરંગ લંબાઈ ઘટતા એની શક્તિ છે એ વધે. તો આપણે એવું કહી શકીએ કે આ સ્થાન ફેર એટલે મીન્સ કે બ્લુ શિફ્ટ દરમિયાન તરંગ લંબાઈ ઘટે છે અને શક્તિમાં વધારો જોવા મળે છે. તેથી શોષકપટ દ્રશ્યમાન વર્ણપટથી દૂર જશે. ઓલાની અંદર છે એ તરંગ લંબાઈ વધતા એની જે આપણને સ્પેક્ટ્રા છે એ પારજામલી વિભાગના બદલે દ્રશ્યમાન વિભાગના મળતા હતા. હવે આમાં તરંગ લંબાઈ ઘટે છે એટલે સ્પેક્ટ્રા છે એ પારજામલી વિભાગ તરફ મળશે. એટલે આપણે કહી શકીએ કે શોષકપટ છે એ દ્રશ્યમાન વર્ણપટથી દૂરની તરફ જાય છે, જેના લીધે આ ઘટના છે એ રંગ ઓછી બનવા આમાં રંગ છે ઓછો જોવા મળશે. જો દ્રશ્ય વિભાગ હશે તો એમાં આપણને રંગ બનવાની ઘટના વધારે જોવા મળશે. જ્યારે પારજામલી વિભાગ તરફ ખસે છે એટલે કે દ્રશ્યમાન વિભાગથી દૂર થાય છે તો રંગ છે એ બહુ ડાર્ક જોવા મળશે નહીં. એટલે આપણે આને કહી શકીએ કે જેના આ જે ઘટના છે એ રંગ ઓછી બનવાની ક્રિયા તરીકે પણ ઓળખાય છે, અથવા તો એને બ્લુ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે રેડ શિફ્ટમાં એવું કીધું હતું કે આ જે ઘટના છે આ સ્થાનફેર બનવાની ઘટના ઘેરો રંગ બનવાની ક્રિયા તરીકે પણ ઓળખાય છે, તો બ્લુ શિફ્ટમાં આપણે એવું દર્શાવી શકીએ કે જે આ ઘટના છે એ ઓછો રંગ ઓછો બનવાની ક્રિયા તરીકે પણ ઓળખાય છે. તો આ થઈ ગયું બ્લુ શિફ્ટનું. પછી આપણે એવું જોયું હતું રેડ શિફ્ટમાં કે જે સંયોજનો પાઇ ટુ પાઇ સ્ટાર સંક્રાંતિ ધરાવતા હોય એમાં ધ્રુવીય ઘટકની હાજરીથી છે એ આપણને રેડ શિફ્ટની ઘટના જોવા મળે. તો બ્લુ શિફ્ટની અંદર એવા સંયોજનો છે એ ઘટના દર્શાવે છે કે જે આપણને એન ટુ પાઇ સ્ટાર સંક્રાંતિ ધરાવતા હશે. શોષકપટના સ્થાનમાં જો ધ્રુવીય ઘટકની હાજરી હશે તો આ જે રેડ શિફ્ટ આપણને જોવા મળશે એટલે કે એન ટુ પાઇ સ્ટાર કક્ષકમાં ધ્રુવીય ઘટકની હાજરીથી. આ ઘટના જોવા મળે છે. આ ઘટના એટલે કે કાઉન્સમાં આપણે કરી શકીએ કે બ્લુ શિફ્ટ જોવા મળે છે. આ વાત થઈ ગઈ બ્લુ શિફ્ટની. રેડ શિફ્ટની વાત થઈ ગઈ. હવે બે પોઈન્ટ આપણે કવર કરી લીધા. ત્રીજો આપણે વાત કરવાની છે કે હવે હાઇપરક્રોમિક અસર. આપણે લેમડા મેક્સિમમ આધારિત બે અસર જોઈ લીધી, રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ. હવે આપણે જોવાની છે કે એની એનર્જી એટલે કે તીવ્રતા આધારિત બે વસ્તુ, જેમાં પહેલી આપણે જોવાની છે કે હાઇપરક્રોમિક અસર. તો એની વાત કરીએ આપણે તો કે એમાં છે આપણી તીવ્રતા મીન્સ કે એનર્જી વધે છે. તો એની ડેફિનેશન આપ્યું હોય તો આપણે એમ કહી શકીએ કે અવશોષણ તીવ્રતા વધવાની ઘટનાને અવશોષણ તીવ્રતા વધવાની ઘટનાને હાઇપરક્રોમિક અસર અસર કહે છે. તીવ્રતા વધશે એમ હાઇપરક્રોમિક અસર વધશે. આપણે ગ્રાફમાં જોયું હતું કે હાઇપરક્રોમિક અસર છે આપણે ઉપરની બાજુ દર્શાવી. અહીંયા ઉદગમ બિંદુ છે, જેમ ઉપરની સાઈડ જઈએ એમ તીવ્રતા વધતી જતી હતી એટલે કે ઈ મેક્સિમમ વધતી જતી હતી, એટલે જેને આપણે કીધું હાઇપરક્રોમિક અસર. તો આ થઈ ગઈ હાઇપરક્રોમિકની ડેફિનેશન. હવે આપણે એમ કહી શકીએ કે હા
નેક્સ્ટ પોઈન્ટ એવો કહી શકે કે આમ હાઈપરક્રોમિક અસર એટલે હાઈપરક્રોમિક અસર એટલે કે શોષક પટના શૃંગનું ઉપરની તરફ ખસવું, શોષક પટના શૃંગનું ઉપરની તરફ ખસવું. હવે આમાં એવું કીધું કે શૃંગનું મીન્સ કે આપણે જ્યારે ગ્રાફ ડ્રો કરીએ છીએ યુવીને ત્યારે આપણને આવો ક્યાંક મળે છે, એટલે આપણે જ્યાં ઉપરનો ભાગ હોય ને આપણે શૃંગ કહીએ. જેમ હાઈપરક્રોમિક અસર વધશે એમાં શૃંગ છે ઉપરની બાજુ આપણે એરો માર્કથી દર્શાવ્યું ને કે આ ઉપરની તરફ જેમ જઈએ એમ હાઈપરક્રોમિક અસર, કે આ શૃંગની છે એ લંબાઈ વધશે એટલે કે શૃંગનું છે એ ઉપરની તરફ ખસવું, જેને કહેવામાં આવે છે હાઈપરક્રોમિક અસર. એટલે કે શૃંગનું છે ઉપરની તરફ ખસવું, એટલા માટે એને શૃંગ કીધું છે. પછી તો કે જ્યારે આ અસર થાય છે ત્યારે તીવ્રતા વધતી જાય છે, એટલે કે એ તીવ્રતા વધશે તો એની લેમ્બડા મેક્સિમમ છે એ ઘટશે. તો કે જ્યારે અસર થાય છે ત્યારે તીવ્રતા વધતી હોવાથી આ ઘટના છે એ રંગ તીવ્રતા વર્ધક તરીકે પણ ઓળખાય છે. કારણ કે એ અસર શેના ઉપર કરે છે તો કે તીવ્રતા, તીવ્રતા વધે એમ લેમ્બડા મેક્સિમમ ઘટશે, જેમ લેમ્બડા મેક્સિમમ ઘટે એમ રંગ બન ડાર્ક બનવાની ક્રિયા પણ ઘટશે, એટલે કે એને રંગવર્ધક તરીકે પણ ઓળખાય છે. શું કામ એવું થાય છે? કારણ કે એની લેમ્બડા ઘટે છે અને એ વેલ્યુ વધે છે, તેથી તરંગ લંબાઈ ટૂંકી તરફ ખસે. જેમ તરંગ લંબાઈ ટૂંકી થશે એમ રંગની તીવ્રતા ઘટશે, તેથી જે હાઈપરક્રોમિક અસર છે એ રંગ તીવ્રતા વર્ધક તરીકે કાર્ય કરશે. એટલે કે રંગની તીવ્રતામાં ઘટાડો કરતી હોવાથી આ જે ઘટના છે ને રંગ તીવ્રતા વર્ધક તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિસ્ક્રિપ્શન ફોર્મમાં તમે લખી શકો કે આ અસર થાય છે, મીન્સ કે જ્યારે હાઈપરક્રોમિક અસર થાય છે ત્યારે તીવ્રતા વધે છે અને તરંગ લંબાઈ ઘટે છે, તેથી તરંગ લંબાઈ ઘટવાથી દ્રશ્ય વિભાગના દ્રશ્ય વિભાગ તરફથી દૂરની તરફ છે એ ઘટ તીવ્રતા જાય છે, તેથી આ ઘટનાને છે એ રંગ તીવ્રતા વર્ધક તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે રંગની તીવ્રતામાં ઘટાડો કરે છે એટલે આપણે એને રંગ તીવ્રતા વર્ધક તરીકે ઓળખીશું. હવે પછી નેક્સ્ટ બુક એને એક્ઝામ્પલ આપવા તેમ કહી શકીએ કે મેસિટાઇલ ઓક્સાઇડમાં પાઈ ટુ પાઈ સાર પાઈ સ્ટાર સંક્રાંતિના શોષક પટમાં ધ્રુવીય હાજરીની અસરથી આ ઘટના જોવા મળે છે. એનું એક્ઝામ્પલ એક તમને આપ્યું છે કે મેસિટાઇલ ક્લોરાઇડમાં પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ દરમિયાન ધ્રુવીય ઘટકની હાજરીથી છે એ હાઈપરક્રોમિક અસરની ઘટના છે એ જોવા મળે છે. આ એક્ઝામ્પલ તમારે બધા યાદ રાખવા પડશે કે કયા સંયોજનમાં કઈ ઘટના જોવા મળે છે, તો હાઈપરક્રોમિક અસર આપણને જોવા મળશે મેસિટર ક્લોરાઇડમાં અને સંક્રાંતિમાં જોવા મળશે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિની ઘટના દરમિયાન આપણને જે હાઈપરક્રોમિકની અસર છે એ જોવા મળશે. વન એન્ડ લાસ્ટ પોઈન્ટ છે કે હાઈપોક્રોમિક અસર ચોથું હવે આપણે છેલ્લો પોઈન્ટ છે જે હાઈપોક્રોમિક અસરની વાત કરશું. તો એમાં આપણે જોઈએ તો એને ડેફિનેશન લખવી તો કહી શકીએ કે અવશોષણની તીવ્રતા, અવશોષણ તીવ્રતા ઘટવાની ઘટનાને અવશોષણ તીવ્રતા ઘટવાની ઘટનાને હાઈપોક્રોમિક અસર કહે છે. હાઈપરક્રોમિક અસર કરતાં ઉલટું હાઈપરક્રોમિક અસરમાં છે એ તીવ્રતા વધતી હતી, જ્યારે હાઈપોક્રોમિક અસરમાં છે એ તીવ્રતા ઘટવાની જે ઘટના બને છે ને આપણે કહેશું હાઈપોક્રોમિક અસર. નેક્સ્ટ તો કે હાઈપોક્રોમિક અસર એટલે કે શોષક પટનું છે એ નીચેની તરફ ખસવું. આપણે ગ્રાફમાં જોયું હતું કે ઉપરની તરફ જેમ શૃંગ વધે છે શૃંગ ઉપરની તરફ ખસે તો હાઈપોક્રોમિક અસર, સો હાઈપરક્રોમિક અસર. અને જો શોષક પટ છે એ નીચે તરફ આવે
ઇટ મીન્સ કે જે આ હાઇપરક્રોમિક અસર એટલે કે શોષકપટનું છે એ નીચેની તરફ ખસવું, જેને કહેવામાં આવે છે હાઇપોક્રોમિક અસર. તો આ ગ્રાફના આધારે જ તમે ડિસ્ક્રિપ્શન ફોર્મ લખી શકો. આપણે બધું ગ્રાફના આધારિત લખ્યું છે કે આપણે જે ગ્રાફ દર્શાવી શકીએ એના આધારે ડિસ્ક્રિપ્શન ફોર્મ લખી નાખીએ. બાકીનું જે યાદ રાખવાનું રહે આપણે અમુક એક્ઝામ્પલ જ છે એ જરૂરી યાદ રાખવા પડે. તો આપણે હાઇપોક્રોમિક અસરનું એવું કહી શકીએ કે હાઇપરક્રોમિક અસર એટલે કે શોષકપટનું નીચેની તરફ ખસવું, અને હાઇપરક્રોમિક એટલે કે શોષણપટના શૃંગનું ઉપરની તરફ ખસવાની જે ઘટના છે એને હાઇપરક્રોમિક અસર કહે છે. આ વાત થઈ ગઈ હાઇપરક્રોમિક અસરની. પછી તો કે આ અસર દરમિયાન છે એ તીવ્રતા ઘટે છે, મીન્સ કે એની એનર્જી છે એ ઘટશે. તો લેમડા મેક્સિમમ છે એ વધશે, કારણ કે આ બંને આપણને ખબર જ છે પહેલાંથી કે રિવર્સિબલ છે એકબીજાને. તીવ્રતા ઘટે છે તો લેમડા મેક્સિમમ વધે છે, એટલે કે આ ઘટના દરમિયાન તીવ્રતા ઘટે છે અને તરંગ લંબાઈ એટલે કે લેમડા મેક્સિમમમાં વધારો કરે છે. તેથી છે આ રંગની તીવ્રતા વધારનાર તરીકે પણ ઓળખાય છે. ઓલું રંગ તીવ્રતા વધક હતું તો આ છે એ રંગ તીવ્રતા વધારે છે. ઓલામાં અસર કરતું હતું કે રંગની તીવ્રતા ઓછી કરતું હતું, આમાં છે એ રંગની તીવ્રતા વધારો કરશે. તો આ ઘટના છે એ ક્યારે જોવા મળશે? તો કે જ્યારે આમાં પણ મેસિટલ ક્લોરાઇડ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે, જેમ હાઇપરક્રોમિકમાં અસરમાં પણ મેસિટલ ક્લોરાઇડ, પરંતુ સંક્રાંતિમાં છે એ ફેર પડશે. તો કે જ્યારે હાઇપરક્રોમિક અસર બનશે ત્યારે મેસિટલ ક્લોરાઇડમાં એનથી પાઇ સ્ટાર સંક્રાંતિ ધરાવતા સંયોજક શોષક ધ્રુવીય ઘટકોની હાજરીથી આ ઘટના જોવા મળશે. બંનેમાં એક સેમ એક્ઝામ્પલમાં જ બે અસર જોઈ શકશો, એકમાં તીવ્રતા વધે છે વધારીએ, એકમાં ઘટાડીએ. તો મેસિટલ ક્લોરાઇડમાં છે પાઇ ટુ પાઇ સ્ટાર સંક્રાંતિ થાય છે ત્યારે હાઇપરક્રોમિક અસર, અને જ્યારે મેસિટલ ક્લોરાઇડમાં એન ટુ પાઇ સ્ટાર સંક્રાંતિ થાય ત્યારે આપણને જોવા મળે છે હાઇપોક્રોમિક અસર. તો આ બે એક્ઝામ્પલ આપણે યાદ રાખી લઈએ, એકમાં છે પાઇ ટુ પાઇ સ્ટાર સંક્રાંતિ થાય છે, એકમાં એન ટુ પાઇ સ્ટાર. જ્યારે એન ટુ પાઇ સ્ટાર થાય છે ત્યારે હાઇપોક્રોમિક અસર એટલે કે તીવ્રતા ઘટે છે, અને જ્યારે પાઇ થી પાઇ સ્ટાર સંક્રાંતિ થશે ત્યારે તીવ્રતા વધે છે. આ યાદ રાખવું ઇઝી બને છે કારણ કે આપણને ખબર છે કે સૌથી વધારે એનર્જી સિગ્મા ટુ સિગ્મા સ્ટારમાં, પછી એનાથી ઓછી એનર્જી એન ટુ સિગ્મા સ્ટારમાં, એનાથી ઓછી એનર્જી પાઇ ટુ પાઇ સ્ટારમાં, અને સૌથી ઓછી એનર્જી એન ટુ પાઇ સ્ટારમાં જોવા મળે. તો અહીંયા આપણે જોયું તો પાઇ ટુ પાઇ સ્ટાર સંક્રાંતિ છે એન ટુ પાઇ સ્ટાર કરતાં છે એ વધારે એનર્જી ધરાવે છે, એટલે કે આમાં છે એ હાઇપરક્રોમિક અસર અને આમાં છે એ હાઇપોક્રોમિક અસર આપણને જોવા મળશે. આના આધારે પણ આપણે છે એ લખી શકીએ છીએ, એટલે યાદ રાખવું પણ ઇઝી બની જાય છે. તો આ ક્વેશ્ચન છે એ તમારો અહીંયા પૂરો થાય છે. આપણે આજે જોયું ચાર પોઈન્ટ છે એ કવર કર્યા, જેમાં આપણે જોયું કે રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ સમજાવો, અથવા તો એ ક્વેશ્ચન બીજી રીતે પણ પૂછાઈ શકે કે બાથોક્રોમિક સ્થાનફેર અને ઇપ્સોક્રોમિક સ્થાનફેર તથા હાઇપરક્રોમિક અને હાઇપોક્રોમિક અસર છે એ સમજાવો. તો આપણે પહેલું તો છે ગ્રાફ એક ડિસ્ક્રિપ્શન ફોર્મમાં યાદ રાખવાનું રહેશે. ગ્રાફ આધારિત જ આખો ક્વેશ્ચન છે, એટલે ગ્રાફ યાદ રાખી લઈએ તો આપણને બધો ક્વેશ્ચન છે એ આવડી જાય. અમુક એક્ઝામ્પલ સાથે સાથે યાદ રાખવા પડે, અને અમુક સંક્રાંતિ પણ છે સાથે સાથે આપણે યાદ રાખવી પડે. એ બે ચાર પોઈન્ટ તો નોર્મલી છે યાદ આપણને રહી જાય, અને પાકો કરી જ નાખવો કારણ કે આઈએમપી ક્વેશ્ચન છે. યુવી યુનિટ બહુ મોટું નથી, એટલે કે એની ચાર સંક્રાંતિવાળો ક્વેશ્ચન અને આ રેડ શિફ્ટ બ્લુ શિફ્ટવાળો ક્વેશ્ચન, બેમાંથી એક ક્વેશ્ચન 100 એ 100% હોય છે, અથવાના ક્વેશ્ચનમાં પણ હોઈ શકે, અથવા તો બે ક્વેશ્ચન એક જ ફોર્મમાં હોઈ શકે. જે સંક્રાંતિવાળો ચારે જો સંક્રાંતિ પૂછાય તો એ 14 માર્કનો હોય આખો ક્વેશ્ચન, અને આ રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટવાળો જો ક્વેશ્ચન પૂછાશે તો એ તમારો ક્વેશ્ચન રહેશે 7 થી 8 માર્કનો જોવા મળશે. અને જો તમને સંક્રાંતિવાળો ક્વેશ્ચન પૂછાય કે એવી વર્ણપટમાં જોવા મળતી વિવિધ સંક્રાંતિ જણાવો જેમાંની કોઈ પણ બે સંક્રાંતિ છે એ સમજાવો, તો તમને 7 માર્કમાં પૂછી શકે. પરંતુ તમને કીધું હોય કે યુવી વર્ણપટમાં જોવા મળતી વિવિધ સંક્રાંતિઓ સમજાવો, અને જો 14 માર્ક હોય તો 4 સંક્રાંતિ દર્શાવવી પડે તમારે. એવી જ રીતના આ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાશે, કારણ કે બહુ મોટો નથી, નાનો જ છે પણ સમજવામાં થોડોક આપણને મોટો લાગે. તો આમાં આપણે જોયું હતું કે બે ગ્રાફ જે દોર્યો ઈ મેક્સિમમ અને લેમડા મેક્સિમમ આધારિત ગ્રાફ આપણે છે એ ડ્રો કર્યો, પછી લેમડા મેક્સિમમ આધારિત બે અસર જોઈ, રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ. રેડ શિફ્ટને આપણે કીધું બાથોક્રોમિક સ્થાનફેર, બ્લુ શિફ્ટને કીધું હિપ્સોક્રોમિક સ્થાનફેર. જો તરંગ લંબાઈ વધે
तो रेड शिफ्ट वधे छे अने जो तरंग लंबाई घटे तो ब्लू शिफ्टनी घटना छे आपणने जोवा मळशे। एवी ज रीतना आपणे जोयुं के ई मेक्सिमम एटले के तीव्रता आधारित एमां पण बे असर जोई। जो तीव्रता वधशे एटले के ई मेक्सिममां उद्गम बिंदुथी ऊपरनी बाजू जता तीव्रता वधे छे तो एने कहेवामां आवे छे हाइपरक्रोमिक असर, अने जो तीव्रता घटशे तो एने कहेवामां आवे छे हाइपोक्रोमिक असर। तो आम ग्राफ आधारित छे आपणे आजे चार असर जोई। तो आ क्वेश्चन छे तमारो अहींया पूरो थाय छे। थैंक यू ऑल ऑफ यू।